Hello friends, myself Parel Rumi, Ashwamedh Vidyalaya, Dharan 9, Vishay Vignan, Chapter Number 7, Sajivoma Vivitta. Mitro, apne Sajivoma Vivitta chapter na namne samajhvano prayatna kariye. Apne janiye chhe ke apni chare bajue kitlak prakarna સજીવ સમૂહ જોવા મળે છે. પ્રત્યેક સજીવ એકબીજાથી જુદા કે વધતા અંશે ભિન્નતા ધરાવે છે. આપણે એની જાણકારી લઈએ કે મિત્રો, તમારા કોઈ મિત્ર હશે તો તમારી અને તમારા મિત્રની ઊંચાઈ એક સરખી છે? દેખીતો તફાવત આપણે જોઈ શકીએ છીએ કે આપણો જો કોઈક મિત્ર હોય છે તો બંનેની ઊંચાઈ મિત્રો એક સરખી હોતી નથી. એમની ઊંચાઈમાં આપણને તફાવત જોવા મળે છે. કયો તફાવત જોવા મળે છે? દેખીતો તફાવત જોવા મળે છે. આ પણ એક વિવિધતા છે. એ જ રીતે બીજું જોઈએ કે શું તમારું નાક અને તમારા મિત્રનું નાક એક જેવું જ છે? તો ના, કે આપણે જાણીએ છીએ કે મનુષ્યનું નાક છે એ નાક કોઈનું લાંબુ હોય છે, કોઈનું ચપટું હોય છે, કોઈનું પહોળું હોય છે, કોઈનું ટૂંકું હોય છે. નાકમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. બીજું જોઈએ કે શું તમારી અને તમારા મિત્રની હથેળીનો આકાર એક સમાન હોય છે? કે આપણી જે હથેળી છે, હથેળીનો આકાર મિત્રો એક સમાન હોય છે. કેવો હોય છે? એક સમાન હોય છે. તો મિત્રો, આ થઈ મનુષ્યમાં વિવિધતા, કે મનુષ્ય એક છે પરંતુ એમાં અલગ અલગ વિવિધતા હોઈ શકે છે. ત્યારબાદ જોઈએ, જો આપણે આપણી અને આપણા મિત્રની તુલના કોઈ વાનર સાથે કરીએ તો આપણે શું કહી શકીશું? તો આપણે જાણીએ છીએ કે આપણા અમુક જે લક્ષણો છે એ કોના મળતા આવે છે? વાનરને મળતા આવે છે. નિશ્ચિતપણે આપણા અને આપણાના મિત્રની અને વાનર વચ્ચે ઘણી સમાનતા છે. આપણે જાણીએ છીએ કે જે મનુષ્ય છે, મનુષ્ય અને વાનરના જે લક્ષણો છે એ કંઈક ને કંઈક અંશે કેવા હોય છે? મળતા આવે છે. કેવા હોય છે? કે નિશ્ચિતપણે એ જે વાનર અને મનુષ્યના જે લક્ષણો છે નિશ્ચિતપણે મળતા આવે છે. પરંતુ જો આપણે આપણી તુલના ગાય અને વાનર બંને સાથે કરીએ તો ગાય કરતા વાનર સાથેની જે સમાનતા છે આપણને વધારે જોવા મળે છે. ગાય અને વાનરની જે સમાનતા છે તે કેવી જોવા મળે છે? બંને સમાનતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો મિત્રો, અહીં આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજ મેળવીએ કે પ્રવૃત્તિ 7.1 એક પ્રવૃત્તિ પરથી આપણે જાણી શકીએ છીએ કે સજીવોમાં વિવિધતા કઈ હોય છે. તો મિત્રો, આપણે હવે જોઈએ કે આપણે દેશી અને જર્સી ગાય વિશે સાંભળેલું છે. આપણે શું કહ્યું છે કે આપણે દેશી અને જર્સી ગાય વિશે સાંભળેલું છે. કે આપણે જાણીએ છીએ કે દેશી અને જર્સી ગાય બંને ગાય છે પરંતુ
એ શું છે? એમના વચ્ચે પણ મિત્રો આપણને શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે, એટલે કે એમના વચ્ચે પણ વિવિધતા જોવા મળે છે કે શું એક દેશી ગાય જર્સી ગાય જેવી દેખાય છે કે એ જે દેશી ગાય છે એ દેશી ગાય જર્સી ગાય જેવી જ દેખાય છે. બીજો સવાલ આપણને કર્યો છે કે શું એક દેશી ગાય જર્સી ગાય જેવી દેખાય છે કે શું એક દેશી ગાય જર્સી ગાય જેવી દેખાય છે? તો મિત્રો ના, કે દેશી ગાય કદ અને રંગમાં અલગ દેખાય છે. એ જે દેશી ગાય છે એનું કદ પણ અલગ જોવા મળે છે અને એમનો જે રંગ છે રંગ પણ આપણને અલગ જોવા મળે છે. તે જવાબમાં શું આવશે? કે ના, દેશી ગાય કદ અને રંગમાં અલગ દેખાય છે. કે શું એક દેશી ગાય જર્સી ગાય જેવી દેખાય છે? તો ના, કે દેશી ગાય કદ અને રંગમાં અલગ દેખાય છે. શું દેખાય છે? દેશી ગાય છે અને જે જર્સી છે એ કદ છે એમનું એ કદ પણ આપણને અલગ જોવા મળે છે અને જે રંગ છે તો એ રંગ પણ આપણને કેવો જોવા મળે છે? અલગ જોવા મળે છે. હવે આપણે બીજું જોઈએ કે શું બધી જ દેશી ગાય એક જેવી દેખાય છે? કે શું બધી જ દેશી ગાય એક જેવી દેખાય છે? શું બધી જ દેશી ગાય એક જેવી દેખાય છે? કે શું બધી જ દેશી ગાય એક ગાય જેવી દેખાય છે? કે બધી નહીં પરંતુ મોટા ભાગની જે દેશી ગાય છે એક જેવી દેખાય છે. બધી જ નહીં પરંતુ જે મોટા ભાગની જે દેશી ગાયો છે એ કેવી દેખાય છે? એક જેવી દેખાય છે. કે બધી જ નહીં પરંતુ મોટા ભાગની દેશી ગાય એક જેવી દેખાય છે. ત્યારબાદ આપણે બીજું જોઈએ, શું આપણે દેશી ગાયોના સમૂહમાં જર્સી ગાયને એકબીજાથી ઓળખી શકીએ છીએ? ક્વેશ્ચન કર્યો છે મિત્રો, સાંભળજો ધ્યાનથી, કે શું આપણે દેશી ગાયોના સમૂહમાં જર્સી ગાયને ઓળખી શકીએ છીએ? કે એ જે દેશી ગાયનું એક સમૂહ જતું હોય છે અને એમાં જો કોઈ જર્સી ગાય હોય તો આપણે એને ઓળખી શકીએ છીએ? તો જવાબ શું આવશે? કે હા, આ જે જર્સી ગાય છે તો જર્સી ગાયને આપણે ઓળખી શકીએ છીએ. કે દેશી ગાયોના સમૂહમાં જર્સી ગાય ઓળખી શકીએ છીએ. જવાબ શું આવશે? કે હા, દેશી ગાયોના સમૂહમાં જર્સી
ગાયને ઓળખી શકે કે દેશી ગાયોના સમૂહમાં જર્સી ગાયને ઓળખી શકીએ છીએ. તો ઓળખવા માટે આપણો આધાર શું છે? કે મિત્ર આપણને કહ્યું છે કે આપણે એ ગાયને ઓળખી શકીએ છીએ, પરંતુ ઓળખવા માટે આધાર શું છે? કે ઓળખવા માટેનો આપણો આધાર, આપણો આધાર શું હોય છે? કે એ જે દેશી ગાયનો જે સમૂહ છે અને એમાં આપણે જે જર્સી ગાયને ઓળખી શકીએ છીએ, તો એનો મૂળ આધાર શું છે? કે ઓળખવા માટેનો આધાર આપણો શું છે? કે ઓળખવા માટેનો આપણો આધાર કદ, શિંગડાનો આકાર, ચામડીનો રંગ, ઊંચાઈ વગેરે હોય છે. કે ઓળખ કે મુખ્ય આપણો આધાર શું છે એમ આપણને ક્વેશ્ચન કર્યું છે. કે ઓળખવા માટેનો આપણો આધાર, કે ઓળખવા માટેનો આપણો આધાર કદ, શિંગડાનો આકાર, ચામડીનો રંગ, ઊંચાઈ વગેરે હોય છે. કે આપણે એને કઈ રીતે ઓળખી શકીએ? તો ઓળખવા માટેનો આપણી પાસે આપણો આધાર એમનું કદ હોય છે, શિંગડાનો આકાર હોય છે, ચામડીનો રંગ અલગ હોય છે જર્સી ગાયોમાં, અને એમની જે ઊંચાઈ છે, ઊંચાઈ પણ કેવી હોય છે? અલગ હોય છે, જેના કારણે આપણે દેશી અને જર્સી ગાયને ઓળખી શકીએ છીએ. આ પ્રવૃત્તિ પરથી નક્કી કરો કે કયા વિશિષ્ટ લક્ષણો ઇચ્છિત સમૂહના સજીવો માટે વધુ મહત્વપૂર્ણ છે. કે આના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે અમુક જાતિમાં ઇચ્છિત લક્ષણો સમૂહો હોય છે અને તે સજીવો માટે વધુ મહત્વપૂર્ણ હોય છે. કે ઇચ્છિત સમૂહના જે સજીવો હોય છે એ સજીવો, દાખલા તરીકે ગાય અને વિશિષ્ટ લક્ષણ ધરાવવા ગાય છે, એ ગાય દેશી અને જર્સી ગાયના અમુક એવા લક્ષણો છે જે એકબીજાથી અલગ પડે છે, એના વિશે માહિતી મેળવી છે. એ ગાય માટે વિશિષ્ટ લક્ષણ કદ, ત્વચાનો રંગ, ઊંચાઈ, પ્રજનન કાળની અવધિ, દૂધ ઉત્પાદનની જે ક્ષમતા છે એ, અને રોગ પ્રતિકારકતા, દૂધનું પોષણ મૂલ્ય વગેરે વધુ મહત્વપૂર્ણ હોય છે. મિત્રો, એ જે જર્સી ગાય છે, એ જર્સી ગાય કદમાં પણ, ત્વચાનો રંગ છે, ઊંચાઈ, એમના પ્રજનનની અવધિ, દૂધ ઉત્પાદનની જે ક્ષમતા છે એ ક્ષમતામાં પણ આપણને જર્સી ગાયની તુલનામાં એમના લક્ષણો એકબીજાથી જુદા પડે છે. તે જ રીતે રોગ પ્રતિકારક શક્તિ, દૂધનું પોષણ મૂલ્ય વગેરે વધુ મહત્વપૂર્ણ હોય છે. હવે મિત્રો, આપણે એક નવો ટોપિક જોઈએ. નવા ટોપિકનું નામ છે વર્ગીકરણનો આધાર શું છે. વર્ગીકરણનો આધાર શું છે? મિત્રો, આ એક નવો ટોપિક છે. વર્ગીકરણનો આધાર શું છે એના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત કરીએ કે સજીવોના સમૂહોના વર્ગીકરણનો પ્રયાસ પ્રાચીન સમયથી જ થતો રહ્યો છે. કે જે સજીવ છે, સજીવોના સમૂહનું વર્ગીકરણ મિત્રો ખૂબ જ પહેલા, એટલે કે પ્રાચીન સમયથી જ થઈ રહ્યું છે. એમાં પણ ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ કર્યું છે. કે કયા તત્વચિંતકે સજીવોનું વર્ગીકરણ કર્યું છે? કોણ કર્યું છે?
કે જે ગ્રીક તત્વ ચિંતક એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેમના નિવાસસ્થાનને આધારે સ્થળજ જલજ અને ખેચર સમૂહમાં કર્યું હતું કે ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેમના નિવાસસ્થાન આધારે સ્થળજ જલજ અને ખેચર સમૂહમાં કર્યું હતું. મિત્રો, અહીં તમને ક્વેશ્ચન પૂછી શકાય કે કયા તત્વચિંતકે સજીવોનું વર્ગીકરણ તેમના નિવાસસ્થાનને આધારે સ્થળજ જલજ અને ખેચર સમૂહમાં કર્યું હતું. તો મિત્રો, આ નામ યાદ રાખવાનું છે કે તત્વચિંતક એરિસ્ટોટલે કોણ હતા. એ જે તત્વચિંતક છે એ તત્વચિંતક કોણ હતા, એરિસ્ટોટલ, જેમણે સજીવોનું વર્ગીકરણ તેમના નિવાસસ્થાનને આધારે એટલે કે સ્થળજ જલજ અને ખેચર સમૂહોમાં કર્યું હતું. હવે મિત્રો, આપણે આગળ જોઈએ. તો મિત્રો, એ જે સજીવો છે તો સજીવોને ઓળખવા ખૂબ જ સરળ છે, પરંતુ એ જે ઓળખાણ છે કઈ રીતે પડે છે એ ખૂબ જ ભ્રમક રસ્તો છે. કેવો રસ્તો છે? ખૂબ જ ભ્રમક છે કે સજીવો છે, સજીવોને આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ, પરંતુ એમનો જે રસ્તો છે ખૂબ જ ભ્રમક છે. ઉદાહરણ દ્વારા સમજીએ કે મિત્રો, અહીં આપણને કહ્યું છે કે સ્થળજ જલજ અને ખેચર એના આધારે આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ કે પાણીમાં રહેતા સજીવો, જમીન પર રહેતા સજીવો ને આપણે એકબીજાથી અલગ સમૂહમાં પણ મૂકી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, સમુદ્રમાં રહેવા વાળા સજીવો જેવા કે પવાળ, વેલ, ઓક્ટોપસ, સ્ટારફિશ એટલે કે તારા માછલી અને શાર્ક, તે કોઈ પણ રીતે એકબીજાથી ખૂબ જ ભિન્ન છે. કે મિત્રો, અહીં જ આપણને કહ્યું છે કે પવાળ, વેલ, ઓક્ટોપસ, સ્ટારફિશ, તારા માછલી અને શાર્ક તે એકબીજાથી ખૂબ જ ભિન્ન છે. આપણે પણ એને જાણી શકીએ છીએ કે વ્હેલની જો વાતો કરીએ અને સ્ટારફિશની જો વાતો કરીએ તો વ્હેલનું જે કદ છે એ કદમાં પણ વિવિધતા જોવા મળે છે, રંગમાં પણ વિવિધતા જોવા મળે છે, પરંતુ એ ક્યાં રહે છે? સમુદ્રમાં રહે છે. એટલે કે સમુદ્રમાં જે રહેવાવાળા જીવો છે તેઓ પણ એકબીજાથી ખૂબ જ વિભિન્ન હોય છે, એકબીજાથી જુદા હોય છે. આ બધામાં માત્ર એક જ સમાનતા છે અને તે સમાનતા છે નિવાસસ્થાનની, કે જે વેલ છે, ઓક્ટોપસ છે, સ્ટારફિશ છે અને શાર્ક છે એ બધામાં કદમાં વિભિન્નતા જોવા મળે છે, પરંતુ માત્ર ને માત્ર એક જ સમાનતા આપણને જોવા મળે છે. અને તે સમાનતા કેવી છે? નિવાસસ્થાન. તો નિવાસસ્થાન કયું છે? એમનું નિવાસસ્થાન જે સમુદ્ર છે, સમુદ્રમાં રહે છે, એટલે કે એમના નિવાસસ્થાન કયું કહેવાશે? સમુદ્ર. અને તે ફક્ત એક જ લક્ષણ સરખું હોય છે એ આપણે જાણી ગયા છીએ. હવે આપણે બીજું જોઈએ કે એના જ આધારે સજીવ વિશે વિચારવા માટે, અભ્યાસ કરવા માટે સમૂહને વેચવામાં યોગ્ય નથી. એટલા માટે આપણે હવે એ નિર્ણય કરવાનો છે કે કયા વિશિષ્ટ લક્ષણોના આધારે મોટા વર્ગનું નિર્માણ કરી શકાય છે. ત્યારબાદ આપણે અન્ય લક્ષણોના આધારે કોઈક વર્ગને ઉપસમૂહોમાં
વર્ગીકરણ કરી શકાય છે. મિત્રો, આપણે અમુક વર્ગને સમૂહમાં વર્ગીકરણ કરવાનું છે, ત્યારે અમુક જે જીવો છે એ અમુક જીવોને વર્ગ ઉપ સમૂહોમાં વર્ગીકૃત કરી શકાય છે. આ જ રીતે વર્ગની વહેંચણીની ક્રિયા નવા લક્ષણોને ધ્યાનમાં રાખીને પણ આપણે કરી શકીએ છીએ, કે ઘણા બધા એવા જે લક્ષણો છે કે જે એક સજીવને બીજા સજીવથી અલગ પાડે છે, અને એના આધારે પણ આપણે એ જે સજીવો છે એ સજીવોને અલગ કરી શકીએ છીએ. કે લક્ષણોનો અર્થ સમજવો પડશે. જ્યારે આપણે કોઈ પણ સજીવને વિવિધ સમૂહમાં વર્ગીકરણ કરીએ છીએ, ત્યારે સૌથી પહેલા આપણે જાણવું બને છે કે સમૂહના સભ્યને કઈ કઈ સમાનતા છે. મિત્રો, આપણે ધારો કે એક મનુષ્ય છે, તો મનુષ્યનો એક સમૂહ છે, પરંતુ મનુષ્યમાં પણ જુદા જુદા લક્ષણો છે. તો મિત્રો, એને સમજવું ખૂબ જ બારીકાઈથી અને ખૂબ જ ઝીણવટપૂર્વક એને સમજવું પડે છે કે સમૂહને સભ્યની કઈ કઈ સમાનતા છે, જેના આધારે કેટલાક સજીવોને એકબીજા સાથે રાખી શકાય છે. વાસ્તવમાં આ તેમનું લક્ષણ અને વર્તણૂક છે, અથવા આપણે એમ કહી શકીએ કે સજીવોનું સ્વરૂપ અને કાર્ય હોય છે. કોઈ પણ સજીવની લાક્ષણિકતા તે સજીવને કોઈ વિશિષ્ટ સ્વરૂપ અથવા તો વિશિષ્ટ કાર્ય હોય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે મનુષ્ય છે, તો મનુષ્ય એક અલગ લાક્ષણિકતા ધરાવે છે અને એક વિશિષ્ટ સ્વરૂપ અને વિશિષ્ટ કાર્ય કરે છે પ્રાણીઓની તુલનામાં. તો એ જ રીતે દરેક જે સજીવો છે, એ દરેક સજીવ કંઈક ને કંઈક અલગ લાક્ષણિકતા ધરાવે છે અને કંઈક ને કંઈક વિશિષ્ટ સ્વરૂપ અથવા તો વિશિષ્ટ કાર્ય ધરાવે છે. કે હાથમાં 5 આંગળીઓ હોય છે, જે એક લક્ષણ છે. તેવી જ રીતે આપણી દોડવાની ક્ષમતા અને વડના વૃક્ષની દોડવાની ક્ષમતા હોતી નથી. મિત્રો, અહીં આપણને એક મનુષ્ય અને એક વૃક્ષની વાતો કરી છે કે કયો તફાવત હોય છે. કે તો મનુષ્ય છે તો એ મનુષ્ય દોડી શકે છે, કે મિત્રો અહીં જોઈ શકીએ છીએ કે મનુષ્ય છે એ દોડવાની ક્ષમતા ધરાવે છે, અને એનું જે વૃક્ષ છે મિત્રો, દોડવાની ક્ષમતા ધરાવતું નથી. આ પણ એક લક્ષણ છે, તે પણ એક લક્ષણ છે. એના એવા અન્ય વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓના મિત્રો અલગ અલગ લક્ષણ છે, અને એને અલગ અલગ વર્ગમાં વહેંચી શકાય છે. હવે આપણે જોઈએ કે કેટલાક લક્ષણો કેવી રીતે અન્યની તુલનામાં વધારે પાયાના લક્ષણો, સ્વરૂપોને વર્ગીકરણ કરવામાં આવે છે. કે એક પથ્થરની દિવાલ કેવી રીતે બને છે. મિત્રો, આપણને સવાલ કર્યો છે કે એક પથ્થર છે તો પથ્થરની દિવાલ કઈ રીતે બને છે. મિત્રો, ધારો કે કોઈ પથ્થરની દિવાલ કરવી જ હોય તો પહેલા આપણે નીચે પાયામાં મોટા પથ્થરો મૂકીશું, અને તેના ઉપર ધીમે ધીમે નાના પથ્થરોની ગોઠવણી એક સરખી કરી શકીએ છીએ, અને તો જ એ જે દિવાલ છે મજબૂત બને છે. પરંતુ જો મિત્રો, એ જે નાના પથ્થર છે એ નાના પથ્થરને પાયામાં મૂકીએ છીએ, એમની ગોઠવણી કરીએ છીએ, અને ત્યારબાદ જો એના ઉપર મોટા પથ્થરોની જો ગોઠવણી કરીએ, તો શું એ યોગ્ય છે? એ જે દિવાલ છે એ દિવાલ યોગ્ય બનશે? ના. કારણ કે એમની જે ગોઠવણી છે એ નાના પથ્થરોને જો આપણે પાયામાં મૂકીએ છીએ, તો એ જે દિવાલ છે એ દિવાલનું બંધારણ અને દિવાલ યોગ્ય બનતી નથી. મિત્રો, આના પરથી કહેવાનો તાત્પર્ય એ જ થાય છે કે નીચલા જે સ્તર છે એ નીચલા સ્તરોનો આકાર એમને ઉપરવાળા પથ્થરોને આકાર પર ચોક્કસ પ્રભાવ પાડે છે. અહીં સૌથી નીચેના સ્તરના પથ્થરોની જેમ સજીવોના
એવા લક્ષણોને લેવામાં આવે છે કે સજીવોના મોટાભાગના વર્ગને નિર્ધારિત કરી શકે છે. કે અહીં જે સજીવ છે એ જે સજીવના જે વર્ગ છે એને એકબીજાથી નિર્ધારિત કરી શકે છે. તે લક્ષણ સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક તથા ક્રિયાત્મક લક્ષણોથી સ્વતંત્ર હોય છે, પરંતુ તે પછીના સ્વતંત્રને લક્ષણો સ્વતંત્ર હોય છે પરંતુ તે પછીના સ્તરના લક્ષણો પહેલા તેમજ તેના પછીના સ્તરના પ્રકારને નિર્ધારિત કરે છે. બિલકુલ તેવી જ રીતે આપણે સજીવોનું વર્ગીકરણ માટે પરસ્પર સંબંધના લક્ષણો એક અનુક્રમ બનાવી શકીએ છીએ. મિત્રો, એ જે મનુષ્યના જે સમૂહો છે અથવા તો સજીવોનું જે વર્ગીકરણ છે એ સજીવોના વર્ગીકરણ માટે આપણે પરસ્પર સંબંધિત લક્ષણને એક અનુક્રમ બનાવી શકીએ છીએ. સાંપ્રત દિવસોમાં આપણે સજીવોના વર્ગીકરણ માટે કોષની પ્રકૃતિથી શરૂઆત કરીએ, ભિન્ન અંતરસંબંધ લક્ષણોની દ્રષ્ટિગોચર કરીએ છીએ, ઉદ્વિકાસનું વર્ગીકરણ કરી શકીએ છીએ. માટે આવી લાક્ષણિકતાઓ કેટલાક સચોટ ઉદાહરણ છે અને એ ઉદાહરણથી પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. અને જે સજીવો છે અને જે વનસ્પતિઓ છે એકબીજાથી કઈ રીતે ભિન્ન છે, એમાં કયા લક્ષણો છે, એના વિશે મિત્રો આપણે આગલા ટોપિકમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.